મહત્વના સમાચારની વાત કરીએ તો કેતન ઇનામદારે ફરી એકવાર સીએમને પત્ર લખી અને રજૂઆત કરી છે। કેતન ઇનામદારે ફરી એકવાર સીએમને પત્ર લખ્યો છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કેજીએમને ફરી એકવાર સીએમને પત્ર લખ્યો। एमएस यूनिवर्सिटी भर्ती में भ्रष्टाचार थतो होवानी तपासनी मांग करतो पत्र लख्यो छे। आ साथे सिंडिकेट अने सेनेट मेम्बरोए आवेदन पत्र पण सौंप्यु छे। धारासभ्य अने भ्रष्टाचार मुद्दे तेओए आवेदन आप्यु अने फरी एकवार पत्र लखता राजकीय मामलो हवे गरमाई गयो छे। केतन इनामदार के जेओ सावलीना धारासभ्य छे तेओ एकवार फरी सीएम ने पत्र लख्यो छे। आज अत्यारे एमएस यूनिवर्सिटी सिंडिकेट मेंबर ने सेनेट मेंबर एमनी रजूआत लईने आया छे कि भाई भर्ती प्रक्रिया नी अंदर पारदर्शकता जळवाई नथी। जे लोग एलिजिबल छे एवा लोकोने साइड पर राखीने वालादवलानी नीति राखवामां आवी छे अने खास करीने ए लोकोने एवुं छे कि भाई पारदर्शकतामां એમને છેલ્લા કેટલાય ટાઈમથી એમને જે માહિતી માગી એ માહિતી આપવાનો પણ વાઇસ ચાન્સલરે ઇન્કાર કર્યો છે। આ બધી જ રજૂઆત એમની મેં સાંભળી। હું આજે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી શ્રી અમારા જીતુભાઈ વાઘાણી સાહેબને પણ મળવાનો છું। એમની આ રજૂઆત અમારા શિક્ષણમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સુધીને હું પહોંચાડવાનો છું અને એમની જે માગણી છે કે ભાઈ જે રીતે આ લોકોએ સિલેક્શનની અંદર વાલાદવલાની નીતિ રાખી છે અને અત્યાર સુધીની એમએસ યુનિવર્સિટીના વહીવટમાં જે રીતે મનસ્વી રીતે વહીવટ કરે છે એવું એમનું જે કહેવું છે એ પર એક તપાસ કમિટી મૂકવામાં આવે ને તપાસ કમિટી બહુ તટસ્થ રીતે એ તપાસ કરી અને જે પણ કદાચ અંદર સાચી હકીકત બહાર આવે અને એમાં જો કદાચ કોઈ પણ પ્રકારનું ખોટું થયું હોય તો એમાં શિક્ષાત્મક પગલાં લે એવી હું પણ આજે રજૂઆત અમારા શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને કરવાનો છું। હું એમને ચોક્કસ ખાતરી આપું છું કે એમની આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને 100% ગુજરાત સરકાર આની અંદર 100% પારદર્શકતાથી વહેલામાં વહેલી તકે એમને સંતોષ થાય એ રીતે નિર્ણય લેશે।